નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોડેલીથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં બોડેલીના ધાનકવાડા વિસ્તારનો યુવક આકાશ નાયક તેતરો પોતાને તરતા આવડતું હોવાથી ગરમીથી રાહત મેળવવા માટે અલાદપુરા નર્મદા મેઇન કેનાલમાં નાહવા માટે છલાંગ લગાવીને કૂદીને નાહવા પડ્યો હતો. પરંતુ કેનાલના પાણીનું વહેન ખૂબ જ જોશમાં ચાલતું હોવાથી આ યુવક તણાઈ જતો હતો. ત્યારે બોડેલીના રહેવાસી અર્જુનભાઈ બારિયા આ સમયે પસાર થતા તેમણે જોયું કે કોઈ યુવક નર્મદા કેનાલમાં ડૂબી જતો હોય એવું લાગતું હતું. આસપાસથી પસાર થતા રાહદારીઓને ઊભા કરી તેમણે મહિલાઓ પાસેથી ઓઢણી દુપટ્ટાની મદદ લઈ છેડો પકડાવીને આ યુવકને હેમખેમ બહાર કાઢતા રાહતનો શ્વાસ લીધો હતો. આ તમામ બચાવની કામગીરીમાં પૂર્વ એક્સપ્રેસ અને વૈભવ દ્રષ્ટિના તંત્રી હાજર રહીને રાહત કામગીરી બજાવી હતી. તમામ યુવાઓને અમારું ફક્ત એક જ સજેશન છે કે મહેરબાની કરીને ભલે તમને તરતા પણ આવડતું હોય પણ આટલા ઊંડા પાણીમાં તમે નાહવા ન પડો, કારણ કે પાણીનું વહેન જ્યારે ખૂબ જ જોશમાં હોય છે ત્યારે ભલે તમને તરતા પણ આવડતું હોય તો પણ તમે પાણીના વહેનમાં ડૂબી શકો છો, તણાઈ શકો છો, જે આ તમારી એક નાનકડી અમથી ભૂલ તમને અને તમારા ફેમિલીને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મહેરબાની કરીને આવી કોઈ પણ ભૂલ કરશો નહીં. ધન્યવાદ. મારું નામ છે અર્જુન બારિયા. આ ભાઈ ગરમીની રાહતથી પાણીમાં નાહવા પડ્યો તો તરતા આવડતા છતાંય પાણીનો વહેણ ઘણો વધુ હતો, તો થોડીક મહિલાઓની બહેનોની મદદથી મેં એમને ઓઢણી એ લઈને આ ભાઈને બચાવવાનો પ્રયત્ન કર્યો અને બચાવ્યો, એ મારી સક્ષમતા છે, ફરજ હતી, એક નાગરિકતાની ફરજ મેં બજાવી છે. શું નામ તમારું? મારું નામ છે અર્જુન બારિયા. અને આ બચાવનો વ્યક્તિ ઓળખો છો તમે? હા, અમારા ફરિયાદી થોડાક અંતરના અંદરનો રહેવાસી છે. હું મારા થોડાક ગામ માટે કામે ગયો હતો તે આવતા મેં આ ભાઈને દેખાતા નાહવા પડ્યા ત્યાં. બરાબર. શું નામ ભાઈ તમારું? આકાશ નાયક. હવે બીજી વાર આવી રીતના ભૂલ કરશો તમે? એક વેન વધારે છે, હવે ધ્યાન રાખીને જરાક તમે કરજો. બરાબર.